નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યક્રમમાં હું દુર્ગા પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 આજે લેક્ચર આપણે શું ભણીશું? 15 વિષય છે સાયન્સ, પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓને સમીકરણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જુઓ લેક્ચર 14 ની અંદર આપણે શું ભણ્યા હતા? સૂર્ય પ્રકાશ દ્વારા વિઘટનની પ્રક્રિયા જોઈ હતી. ઓકે, હવે લેક્ચર 15 ની અંદર આપણે શું ભણવાનું છે? આજે ઉષ્મા શોષક પ્રક્રિયા અને પ્રશ્નો આપેલા છે પેજ નંબર 10 ઉપર. ઓકે, પેજ નંબર 10 ઉપર બે પ્રશ્નો આપેલા છે, એ આજે આપણે આજે સોલ્વ કરીશું. તો જુઓ ટોપિક છે ઉષ્મા શોષક પ્રક્રિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ તમે આવો એક શબ્દ જોયા હતા, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. ઓકે, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાની અંદર શું થતું હતું? ઉષ્મા મુક્ત થતી હતી, એટલે એને શું કહેવાય? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. ઓકે, હવે આજે ભણવાનું છે ઉષ્મા શોષક પ્રક્રિયા. એટલે જુઓ નામ છે શોષક, એનું શું હતું? ઉષ્મા ક્ષેપક. ક્ષેપક ની અંદર શું થાય? ઉષ્મા મુક્ત થાય. તો અહીં નામ જ છે ઉષ્મા શોષક, તો શું થતું હશે? ઉષ્મા શોષાતી હશે. એટલે જે પ્રક્રિયાની અંદર ઉષ્મા શું થાય? શોષાતી હોય તેવી પ્રક્રિયાઓને શું કહેવામાં આવે છે? ઉષ્મા શોષક પ્રક્રિયા. ઓકે, એ જુઓ વ્યાખ્યા, જે પ્રક્રિયામાં ઉષ્મા શું થતી હોય? શોષાતી હોય તેવી પ્રક્રિયાઓને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. ઓકે, હવે ઉષ્મા શોષક પ્રક્રિયા સમજવા માટે એક પ્રવૃત્તિ આપેલી છે, એ પ્રવૃત્તિ જોઈએ. પેજ નંબર 10 ઉપર આપેલી છે, લખેલું છે કે નીચેની પ્રવૃત્તિ કરો. ઓકે, એ પ્રવૃત્તિ આપણે જોઈએ. હવે એ પ્રવૃત્તિની અંદર આપેલું છે કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ 2 ગ્રામ શું લેવાનું છે? બેરિયમ હાઇડ્રોક્સાઇડ. એની અંદર 1 ગ્રામ શું એડ કરવાનું છે? એમોનિયમ ક્લોરાઇડ. ઓકે, એમોનિયમ ક્લોરાઇડ એની અંદર શું કરવાનું છે? એડ કરવાનું છે. પછી થોડી વાર પછી પ્રક્રિયા થયા બાદ આ તમે જે ટેસ્ટ અથવા બીકરમાં લીધું હોય પદાર્થો, એને શું કરવાનું છે? તમારે તળિયું સ્પર્શ કરવાનું છે. જો તમે આ પ્રક્રિયા કરશો અને તળિયું સ્પર્શ કરશો તો એની અંદર તમને શું જોવા મળશે? આ જે પ્રક્રિયા થયા બાદ બીકર જે હશે એનું તળિયું કેવું લાગશે? તમને ઠંડુ લાગશે. એનો મતલબ એમ કે અહીં ઉષ્મા શું થઈ? શોષાઈ ગઈ છે. ઓકે, હવે ઉષ્મા શોષાઈ ગઈ છે, તળિયું ઠંડુ લાગે છે, કેવી રીતે ખબર પડશે? તો તમે આ બીકરની અંદર એક થર્મોમીટર પણ મૂકી શકો છો. થર્મોમીટર મૂકશો એટલે એનો પારો આપોઆપ શું થશે? નીચે આવશે. એનો જે પારો એકદમ નીચે આવશે એટલે થર્મોમીટરની અંદર માઇનસમાં ટેમ્પરેચર બતાવશે, એટલે તમે અહીં કહી શકો કે ઉષ્મા શું થઈ ગઈ છે? અહીં શોષાઈ ગઈ છે. ઓકે, ઉષ્મા ક્ષેપક ની અંદર શું થાય? બીકર તમને ગરમ લાગે, એટલે એનો મતલબ એમ કે અહીં ઉષ્મા મુક્ત થાય છે. મુક્ત થતી ઉષ્મા બીકરને શું કરે છે? ગરમ કરે છે. આગળ આપણે લેક્ચર 9 ની અંદર ભણી ચૂક્યા કે કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે છે એટલે શું બને છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અને ઉષ્મા મુક્ત થતી હતી. જ્યારે આની અંદર શું થાય? આ પ્રક્રિયાની અંદર બીકર એકદમ ઠંડુ લાગશે, એની અંદર થર્મોમીટર મૂકશો એટલે પારો એકદમ નીચે આવી જશે, અથવા થર્મોમીટરની અંદર જો માઇનસ પોઈન્ટ બતાવેલા હશે તો માઇનસની અંદર પણ ટેમ્પરેચર જશે. ઓકે, તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સમીકરણ લખીએ, બેરિયમ હાઇડ્રોક્સાઇડ, બેરિયમ હાઇડ્રોક્સાઇડ નું સૂત્ર થશે BaOH ટ્વાઇસ બેરિયમ હાઇડ્રોક્સાઇડ. બીજું છે શું એડ કરવાનું છે? એમોનિયમ ક્લોરાઇડ એટલે NH4Cl. ઓકે, તો આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરશે એટલે શું બનશે? આ ધન આયન છે, આ ઋણ આયન છે. ઓકે, પ્લસ છે, માઇનસ છે, એટલે ધન આયન ઋણ આયન સાથે જોડાશે એટલે અહીં શું બનશે? Ba અને Cl. Ba એ Cl સાથે જોડાશે કારણ કે આ પ્લસ છે, Ba પ્લસ 2 Cl માઇનસ 1 છે, એટલે આ પ્લસ આ માઇનસ સાથે જોડાશે એટલે શું બનશે? BaCl. હવે BaCl નહીં લખાય, પરંતુ આનું સૂત્ર શું થશે? બેરિયમ ક્લોરાઇડ નું BaCl2. BaCl2 કેમ વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થતો હશે, પણ આ તમે ધોરણ 9 ની અંદર ભણી ચૂક્યા છે. તો જુઓ
શું કરવાનું છે બંને તત્વો લખવાના છે Ba અને Cl Ba ની સંયોજકતા કેટલી છે +2 Cl ની કેટલી છે -1 ઓકે જે સૂત્ર બનાવવું હોય તો શું કરવાનું પહેલા સંજ્ઞા લખી દેવાની એની નીચે શું લખવાની સંયોજકતા લખવાની પછી બંનેને શું કરવાનું ક્રોસ એ Cl કેટલા થયા બે Ba ની સંખ્યા કેટલી છે 1 એક છે એટલે લખવાની જરૂર છે નહીં ઓકે એટલે Ba Cl 2 અહીં શું બનશે NH4OH NH4OH NH4 +1 હોય છે OH -1 કટઓફ એટલે તમારે નીચે કોઈ સંખ્યા લખવાની હોતી નથી એટલે NH4OH ઓકે હવે જુઓ સમીકરણ જે છે સંતુલિત થતી Cl ની સંખ્યા કેટલી છે એ 2 છે જ્યારે Cl ની સંખ્યા કેટલી છે 1 જ છે એટલે Cl ની આગળ આપણે શું મૂકી દઈશું 2 સંતુલિત કરવા માટે ઓકે સંતુલિત સમીકરણ આપણે આગળ ભણી ચૂક્યા છે કેવી રીતે કરવું તેમ છતાં ફરી જોઈ લો 2 મૂકી દેવા NH4 ની સંખ્યા કેટલી થઈ ગઈ આખો આયન છે જો કોઈ પર આયન હોય તો તમારે આખો જ ગણવાનો કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન એ અલગ ગણવાનું નથી જેમ કે NH4 આયન છે સલ્ફેટ આયન છે કાર્બોનેટ આયન છે આ બધા તમારે આખા લેવાના છે નાઇટ્રેટ આયન છે એ બધા આયનો તમારે આખા લેવાના છે NH4 ની સંખ્યા કેટલી થઈ ગઈ 2 થઈ ગઈ તો અહીં આપણે શું કરીશું NH4 ની આગળ આપણે કેટલા મૂકી દઈશું 2 ઓકે તો જુઓ વિદ્યાર્થી મિત્રો Ba ની સંખ્યા 1 છે તીરની ડાબી બાજુ તીરની જમણી બાજુ Ba ની સંખ્યા પણ 1 છે ઓકે સંતુલિત થઈ ગયું OH 2 છે OH પણ 2 થઈ ગયા ઓકે NH4 2 છે અહીં તો NH4 પણ અહીં 2 થઈ ગયા Cl 2 છે તો અહીં પણ Cl 2 થઈ ગયા આ સમીકરણ કેવું છે સંતુલિત છે ચલો હવે પ્રશ્નો આપેલા છે પેજ નંબર 10 ઉપર એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે પદાર્થનું એટલે x પદાર્થ આપેલો છે કે પદાર્થ x નું દ્રાવણ એ કોઈક x કોઈક પદાર્થ આપેલો છે ભાઈ એ x તમારે શોધવાનું છે પણ અહીં થોડી કઈ હિંટ આપેલી છે તો જુઓ પદાર્થ x નું દ્રાવણ દીવાલ દોડવા માટે ઉપયોગ કરવામાં આવે છે ઓકે તો તમે વિચારો કે કયો પદાર્થ હશે જે દ્રાવણ એટલે કે પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારબાદ એ કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે દીવાલ દોડવા માટે એટલે કે રંગવા માટે ઉપયોગ કરવામાં આવે છે તો આગળ લેક્ચર 9 ની અંદર આપણે ભણી ચૂક્યા કે કેવો પદાર્થ હતો કેલ્શિયમ ઓક્સાઇડ કેલ્શિયમ ઓક્સાઇડ નું આપણે શું બનાવ્યું હતું દ્રાવણ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ હતું દ્રાવણ એટલે કે એની અંદર પાણી એડ કર્યું પણ અહીં x પદાર્થ કયો છે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે પદાર્થ x નું દ્રાવણ દીવાલ તોડવા માટે ઉપયોગ કરવામાં આવે છે એટલે એનો મતલબ એમ કે આ પદાર્થ કયો હશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે તમારા મનમાં વિચાર લેવાનો કે આ પદાર્થ કયો હશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઓકે એની અંદર પહેલો પ્રશ્ન આપેલો છે કે પદાર્થ x નું નામ આપો અને તેનું સૂત્ર લખો તો પહેલા તો શું x નું આપેલું છે x નું દ્રાવણ એટલે થઈ ગયું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ થઈ ગયું જે દીવાલ દોડવા માટે ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આ શું પ્રશ્ન શું પૂછે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો x નું નામ આપો એટલે x એ x સ્ટાર્ટિંગ મટીરિયલ કયું હતું જે પાણી પહેલા પાણીમાં મિક્સ કર્યું નહોતું એ પહેલા તો x કયો હતો કેલ્શિયમ ઓક્સાઇડ તો જુઓ એનું નામ શું થશે કેલ્શિયમ ઓક્સાઇડ ઓકે જો દ્રાવણ પૂછ્યું હોય તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ થાય પણ અહીં પ્રશ્ન શું પૂછ્યો છે પ્રશ્ન ખાસ ધ્યાન રાખવાનું x નું નામ x નું દ્રાવણ નથી પૂછ્યું x નું નામ પૂછ્યું છે એટલે x અહીં પદાર્થ કયો હશે કેલ્શિયમ ઓક્સાઇડ ચલો આગળનો પ્રશ્ન છે એનું સૂત્ર કેલ્શિયમ ઓક્સાઇડ નું મિત્રો સૂત્ર શું થાય Ca કેલ્શિયમ ઓક્સાઇડ એટલે O ઓકે સૂત્ર કેવી રીતે બન્યું કેલ્શિયમ ઓક્સાઇડ Ca ની સંયોજકતા કેટલી છે +2 ઓકે ખ્યાલ છે ને ઓક્સિજન ની -2 +2 -2 કટ આઉટ એટલે તમે CaO લખી શકો આ પણ ધોરણ 9 ની અંદર આવી ગયેલ છે એટલે એનું સૂત્ર શું થશે CaO ઓકે વિદ્યાર્થી મિત્રો તો આનો જવાબ આવશે કેલ્શિયમ ઓક્સાઇડ અને એનું સૂત્ર બનશે CaO ચલો આ જ પ્રશ્નની અંદર બીજો એક પ્રશ્ન પૂછ્યો છે
કે પદાર્થ x ને પાણી સાથેની પ્રક્રિયા લખો. તો પદાર્થ x કયો છે તમને ખબર જ છે. પદાર્થ x આપણે લખી દઈએ CaO. કોની સાથે પ્રક્રિયા? પાણી સાથે, એટલે પ્લસ પાણી. પાણીનું સૂત્ર H2O. ઓકે, આ બંને પ્રક્રિયા કરશે એટલે શું બનશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH twice પ્લસ અહીં ઉષ્મા શું થશે? મુક્ત થશે. ઓકે, બીકર ગરમ લાગતું હતું એનો મતલબ એમ કે અહીં ઉષ્મા મુક્ત થાય છે. ઓકે, એટલે મુક્ત થતી ઉષ્મા બીકરને શું કરે છે? ગરમ કરે છે, એટલે બીકર ગરમ લાગે છે. એટલે પદાર્થ x ની પાણી સાથેની પ્રક્રિયા લખો. તો આ થઈ પ્રક્રિયા. ઓકે, CaO પ્લસ H2O ગિવ CaOH twice પ્લસ ઉષ્મા. એટલે પરીક્ષાની અંદર આવી રીતે પણ પ્રશ્નો પૂછાતા હોય છે, તમને ડાયરેક્ટલી થિયરી પૂછતા નથી. એટલે બોર્ડની એક્ઝામમાં ગમે તે રીતે ગમે તેવો પ્રશ્ન પૂછી શકાય. ઓકે, પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે x નું દ્રાવણ પૂછ્યું છે કે કોઈ x પદાર્થ પૂછ્યો છે. ઓકે, એ ખાસ ખ્યાલ રાખવાનું છે. હવે પેજ નંબર 10 ઉપરનો બીજો પ્રશ્ન એક આપેલો છે. જુઓ પ્રશ્ન વાંચો. પ્રવૃત્તિ 1.7 માં, તો પ્રવૃત્તિ 1.7 કઈ હતી? પાણીનું વિદ્યુત વિભાજન. પ્રવૃત્તિ 1.7 માં એક કસનળીમાં એકત્ર થતો વાયુનો જથ્થો એ બીજી કસનળીમાં એકત્ર થતા વાયુના જથ્થા કરતા બમણો શા માટે છે? ઓકે, બમણો શા માટે છે? અહીં તમને કારણ માંગ્યું છે. આ વાયુના નામ દર્શાવો. ઓકે, તો જુઓ પ્રવૃત્તિ 1.7 એ શું હતું? પાણીનું વિદ્યુત વિભાજન હતું. હવે પાણીની અંદર કયા કયા વાયુઓ છે? હાઇડ્રોજન અને ઓક્સિજન. તો જુઓ H2O સૂત્ર કેવી રીતે બન્યું? હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજન વિશે એજક્તા +1 અને -1 બંને હોઈ શકે. +1 ઓની સાથે યોજકતા કેટલી? -2. ઓકે, બંનેને શું કરીશું આપણે? ક્રોસ કરીશું. એટલે હાઇડ્રોજન કેટલા લખવાના છે? 2 લખવાના છે. અને ઓક્સિજન કેટલા લખવાના છે? 1. ઓકે, એટલે શું બન્યું સૂત્ર પાણીનું? H2O. એટલે પાણીનું આનું સૂત્ર H2O છે. ઓકે, તો તમને ખ્યાલ જ છે. હવે પાણીની અંદર હાઇડ્રોજનના કેટલા પરમાણુઓ છે? 2 છે. ઓક્સિજનના કેટલા પરમાણુઓ છે? 1 છે. ઓકે, એટલે જ્યારે પણ તમે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરો ત્યારે ઓલરેડી હાઇડ્રોજનના 2 પરમાણુઓ છે જ, એટલે એનું પ્રમાણ વધારે જ મળવાનું છે. ઓકે, એટલે એક કસનળીમાં જે હાઇડ્રોજન હશે, જે સરળતાથી સળગી ઉઠે છે, એનું પ્રમાણ કેવું હશે? વધારે હશે, કારણ કે પાણીના સૂત્રમાં ઓલરેડી 2 છે જ, એટલે એનું પ્રમાણ ઓલરેડી વધારે મળવાનું જ છે. ઓકે, જ્યારે ઓક્સિજનનું પ્રમાણ આના કરતા કેવું છે? ઓછું છે. એટલે ઓક્સિજનનું પ્રમાણ કેવું મળશે તમને? ઓછું મળશે. એટલે જુઓ આન્સર, પાણીનું અણુ સૂત્ર H2O છે. ઓકે, જેમાં 2 ભાગ શું છે? હાઇડ્રોજન. H2 છે એટલે 2 ભાગ હાઇડ્રોજન છે, અને 1 ભાગ શું છે? ઓક્સિજન. હોવાથી એક કસનળીમાં 2 ભાગ શું મળશે? હાઇડ્રોજન. અને બીજી કસનળીમાં 1 ભાગ શું મળશે? ઓક્સિજન વાયુ મળે છે. આમ મળતા હાઇડ્રોજન અને ઓક્સિજન આ બંનેનું, હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનું કદથી પ્રમાણ કેટલું મળશે? 2:1. એનો મતલબ એમ કે અહીં જે ઓક્સિજન મળે છે એના કરતા હાઇડ્રોજનનું પ્રમાણ કેવું હશે? બમણું હશે, કારણ કે અણુ સૂત્રમાં જ H2 ની સંખ્યા કેવી છે? વધારે છે. ઓકે, એટલે ઓક્સિજનના પ્રમાણ કરતા હાઇડ્રોજનનું પ્રમાણ તમને કેવું મળશે? ઓલવેઝ બમણું મળશે. ઓકે, તો જુઓ સમીકરણ 2H2O વિદ્યુત વિભાજન કરીશું એટલે અહીં 2 વાયુઓ છૂટા પડશે, હાઇડ્રોજન અને ઓક્સિજન. ઓકે, કદથી પ્રમાણ તો જુઓ 2 અને અહીં 1, આગળ કઈ સંખ્યા નથી, એટલે એને તમારે શું સમજવાનું? 1, એટલે કેટલું મળશે? 2:1. આગળનો પ્રશ્ન પૂછે છે, જુઓ આ વાયુના નામ દર્શાવો. ઓકે, તો અહીં મળતા વાયુના નામ કયા કયા વાયુ મળે છે? હાઇડ્રોજન અને ઓક્સિજન. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? પેજ નંબર 10 ઉપરના પ્રશ્નો સોલ્વ કર્યા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિસ્થાપન પ્રક્રિયા વિશે ભણીશું.